વાવ તાલુકાના કોળાવા અને ફાંગડી કેનાલ પર ખેડૂતો દ્વારા ગેરકાયદેસર રીતે કેનાલના પાણીની કરવામાં આવી રહેલી ચોરીને અટકાવવા માટે મશીનો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીને પગલે કોળાવા અને ફાંગડી ગામના ખેડૂતોએ ઉશ્કેર રહેલા ખેડૂતોએ નર્મદા નિગમના પ્રવીણ ડામોર નામના અધિકારી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે નર્મદા કેનાલના પાટણ વિભાગના મુખ્ય અધિકારી કે આર પરીખે થરાદ ખાતે ખાસ બેઠક બોલાવી હતી અને બેઠકમાં નર્મદા વિભાગના અધિકારી આ હુમલાનો વખોડી કાઢ્યો હતો અને હવે ભવિષ્યમાં આવો હુમલો થશે તે ચલાવી લેવાશે નહીં, સાથે સાથે કેનાલ પર નર્મદા વિભાગના તમામ કર્મચારીઓ એસઆરપી જવાનને સાથે લઈને જ ફરજ પર જશે. આ ઘટના વખોડવાપાત્ર છે. જ્યારે આપણા નર્મદાના અધિકારીઓ રાત દિવસ એક કરી અને ખેડૂતોને પાણી મળી રહે, એમનો પાક બચી જાય, એમના જીવનમાં સમૃદ્ધિ આવે એના માટે પ્રયત્નો કરતા હોય, ત્યારે આવી રીતે એકલ દોકલ અધિકારી જતા હોય, રાત્રે જતા હોય, એમની પર હુમલો કરવો, એ ઘટનાનું વખોડી નાખું છું સખ્ત શબ્દોમાં. અને ખેડૂત ભાઈઓને હું અપીલ કરું છું કે આવું કરીને તેઓ પોતાના જ હિતોનું નુકસાન કરી રહ્યા છે, જેથી અધિકારીઓમાં કર્મચારીઓમાં મોરલ ઘટશે, ડર પેદા થશે, તેમની ફરજો નહીં બજાવી શકે યોગ્ય રીતે, તો ખેડૂતોનું નુકસાન થશે. અમારા પક્ષે વહીવટી રીતે જોઈએ તો અમે વધારે પોલીસની પણ માગણી કરી છે. એસઆરપી પણ 10 ગઈકાલે અમને તાત્કાલિક નિગમ તરફથી આપવામાં આવ્યા છે, અમે આજે ડિપ્લોય કરી દઈએ છીએ. બંને અધિકારીઓને 4 ડિવિઝનોમાં 4 કેનાલોમાં અમે આપી દઈશું. આ અમે કોઈ પણ રીતે ચલાવી દઈએ અને અધિકારી પર જો કામ કરતા હુમલો કરવામાં આવશે, ડિમોરલાઇઝ કરવામાં આવશે, તો અમારે પોલીસ ફરિયાદ નોંધાવવાની ફરજ પડશે. ખેડૂત મિત્રોને આ ખાસ હું કહું છું, આ કોઈ જ દિવસ ચાલશે નહીં. અમે તમારો સહકાર માંગીએ છીએ, તમે સહકાર આપો. તમે પંપોથી જે પાણી ઉઠાવો છો એ કોઈ રીતે યોગ્ય નથી. એક માણસ પંપોથી ડાયરેક્ટ પાણી લઈ પોતાનો હેતુ સર કરવા માટે બીજાને ભૂખ્યો રાખે એ સમાજમાં પણ કોઈ રીતે ચાલી ના શકે. આવી રીતે એકબીજાને હિતોને જો નહીં જોઈએ તો આપણું સમાજ જીવન કોઈ રીતે સફળ નહીં બને. સાહેબ, અધિકારીએ એવું કીધું છે કે અમારા પર હુમલા થાય, તમે સાઈડ ઉપર નહીં જઈએ. અમે અધિકારીઓને અને કર્મચારીઓને હિંમત બંધાવીશું, એમની સાથે પોલીસ સ્ટાફ મોકલીશું. કોઈ પણ એન્જિનિયરને અમે એકલો હવે નહીં મોકલીએ, ટીમમાં જ મોકલીશું. એની અમે પૂરતી વ્યવસ્થા કરી રહ્યા છીએ.